संचालक साहेब, आदरणीय आचार्य साहेब, તેમજ વધારે મહેમાનો, હું દ્રષ્ટિ પ્રજાપતિ ધોરણ 4 માં અભ્યાસ કરું છું. હું આજે તમને બધાને શ્રીભૃણ હત્યા વિશે જણાવીશ. શાંતિથી સાંભળવા વિનંતી. માં, આ બધી ભૂલ ભૂલામણી છે, થોડી કોશિશ તું કરજે. થોડી કોશિશ હું કરીશ, પછી જોજે આ દહેજનો કોઈ ડર નહીં રહે. માં, મારા હાથમાં પણ મહેંદી લાગશે, શરણાઈ વાગશે અને તારા આંગણાનું પંખી બની હું એક દિવસ ઉડી જઈશ. તું મને અત્યારથી ના ઉડાડ. માં, એક પુત્ર માટે માસૂમ પુત્રીનો બલિ આપવો એ કેટલી હદ સુધી યોગ્ય છે? આખરે આ મહાપાપ તારા અને તારા પુત્ર ઉપર જ જશે. નહીં નહીં, આમ ક્યારેય ન થવા દેતી મારી પ્યારી માં. બસ હવે કૃપા કરી મને જન્મ લેવા દે. મને મારીશ નહીં, મને તારા આંગણાનું ફૂલ બનીને ખીલવા દે. મને કરમાવીશ નહીં, પરંતુ કોણ જાણે સ્ત્રીઓ અહીં પુરુષ પૂજન સમાજમાં જાતિ નિયમો સામે હથિયાર હેઠા મૂકી દીધા છે કે શું પછી પુરુષ બનવાની આંધળી દોટમાં સ્ત્રી ભ્રૂણ હત્યામાં કઠોરતાનું કવચ ઓઢી લીધું છે? શું તને તારી પોતાની શક્તિ પરથી ભરોસો ઉઠવા લાગ્યો છે? શું તને તારી લાડકવાળી પુત્રી પર ભરોસો નથી? જો એવું જોઈને તો ધિક્કાર છે તારી શક્તિને, ધિક્કાર ભ્રૂણ હત્યા કરનાર માતાને અને તેના માતૃત્વને. કારણ કે હું માનું છું કે સ્ત્રીની મંજૂરી કે ઈચ્છા વગર કોઈ પણ ડોક્ટર કે પુરુષ તેની કૂંકને હાથ પણ નથી લગાવી શકતું. આવું લાડકવાળું પાત્ર એટલે જ દીકરી. દીકરી દાદા, દાદી, ભાઈ, બહેન દરેકને સ્નેહના બંધનથી બાંધે છે. એટલે જ દીકરીની વિદાય વેળા દરેકની આંખમાં આંસુ વહે છે. માતા એટલે વાત્સલ્યનું ઝરણું, પત્ની એટલે પ્રેમનું ઝબકું અને દીકરી એટલે વાહનનો દરિયો કહેવાય છે. દીકરો પિતાનું રૂપ છે, પરંતુ દીકરી એ પિતાનું સ્વરૂપ છે. દીકરો પિતાનો હાથ છે, પરંતુ દીકરી એ પિતાનું હૈયું છે. દીકરીની ત્રીણી, દીકરી વિનાની જિંદગી અધૂરી. દીકરીનો સમાજમાં જાળવો માની કદીને કરારો નિદાન. આત્માની અનુમતિ અને સૃષ્ટિનો શ્રેષ્ઠ કૃતિ એવી જગતમાં પિતા દ્વારા સર્જન થઈને પ્રભુના આશીર્વાદ લઈ જીવનોને પ્રગતિ આપે એવા અદ્ભુત શબ્દો ન થઈ શકે એવી મારી પ્યારી માં, તારા ઘરમાં રહેલી પપ્પાની પ્યારી પુત્રી. બસ આટલું કહી હું દ્રષ્ટિ પ્રજાપતિ બધાનો આભાર માનું છું.